અને લાયસન્સ ફોરસ દ્વારા એક પ્રોપર્ટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીના ક્વાર્ટર વન માટેનો પ્રાઇસ ટ્રેકર રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે એના મુજબ ટોપ આઠ શહેરોની અંદર આપણે જો સરેરાશ પ્રોપર્ટીની કિંમતો જોઈએ તો એની અંદર આઠ ટકા જેટલો વધારો થયો છે એટલે કે ઘર આઠ ટકા મોંઘા થતા દેખાયા છે તો જો હું તમને શહેરવાઇઝ જણાવું કે ક્યાં આગળ ઘર કેટલા મોંઘા થયા છે અને અમદાવાદની સાથે જો આપણે શરૂઆત કરીએ તો અમદાવાદની અંદર ઘરોની કિંમતો જે છે છેલ્લા એક વર્ષની અંદર વાયવાય ધોરણે અગિયાર ટકા જેટલી વધતી દેખાય છે અને અમદાવાદમાં અત્યારે આપણે જો જોઈએ પર સ્ક્વેર ફીટ કિંમતો સરેરાશ છ હજાર ત્રણસો ને ચોવીસ જેટલી થતી દેખાઈ રહી છે હવે જો આપણે નજર કરીએ બેંગાલુરુની અંદર બેંગાલુરુમાં પ્રોપર્ટીની કિંમતો જે ચૌદ ટકા જેટલી વધતી આપણને દેખાઈ રહી છે વાત કરીએ ચેન્નઈની તો ચેન્નઈની અંદર પણ પ્રોપર્ટીની કિંમતો ચાર ટકા જેટલી વધી છે અને હવે જો આપણે નજર કરીએ કે હૈદરાબાદમાં પ્રોપર્ટીની કિંમતો કેટલી વધી છે તો તેર ટકા જેટલો વધારો હૈદરાબાદની અંદર થયો છે કોલકત્તાની વાત કરીએ કોલકાતામાં પણ ઘરો મોંઘા થયા છે અને કોલકાતાની અંદર વાય ધોરણે પંદર ટકા જેટલી ઘરોની કિંમતોમાં વધારો દેખાયો છે પરંતુ એમએ બાદ એટલે કે મુંબઈની જો વાત કરીએ તો અહીંયા આગળ ઘરોની કિંમતોમાં ઘટાડો થયો છે લગભગ બે ટકા જેટલી કિંમતો ઘટતી દેખાય છે અને હવે મુંબઈની અંદર આ કિંમતો ઘટ્યા બાદ પણ ઓગણીસ હજાર બસો ને ઓગણીસ પર સ્ક્વેર ફીટના સરેરાશ ભાવ બનતા દેખાઈ રહ્યા છે જે દેશમાં લગભગ હજી પણ સૌથી વધારે બનેલા છે મુંબઈ બાદ હવે જો આપણે દિલ્હી એનસીઆરની વાત કરીએ તો અહીંયા આગળ પણ પ્રોપર્ટીની કિંમતો એટલે ઘરોની કિંમતની અંદર સોળ ટકા જેટલો વધારો થતો દેખાયો છે અને પુણેની અંદર પણ ઘરોની કિંમતોની અંદર અગિયાર ટકા જેટલો વધારો થયો છે તો આ રીતે સરેરાશ જો આપણે દેશભરની વાત કરીએ તો ઘરોની કિંમતોમાં આઠ ટકા જેટલો વધારો થયો છે